वेलकम बैक। मनरेगा कौभाड मुद्दे वड़गाम धारासभ्य जिग्नेश मेवाणीए मोटा आक्षेप कर्या। तेमणे कह्युं के मनरेगा में राज्यव्यापी 250 करोड़थी वधुनुं कौभाड छे। मने गृहनी अंदर 10 मिनिट आपे तो हूँ कौभाडना पुरावा आपवा माटे तैयार छूं। मृतक जेलना कैदी बाळकोना नामे पैसा जमा करावामां आव्या छे। निर्लिप्त राय अने सुधा पांडेना अध्यक्ष स्थाने तपास थाय तो कौभाडनो भांडो फूटी शके छे। मेवाणीए विपक्ष अंगे टिप्पणी करता कहूं के कांग्रेसे पण मनरेगा मामले स्टैंड लेव जोईए, कारण के मनरेगा मात्र योजना नथी पण एक कायदो छे जेने यूपीए सरकार द्वारा पसार करवामां आव्यो छे। निर्विवादपणे राज्यव्यापी कौभांड छे અને ગુજરાતની વિધાનસભાનું સત્ર પૂરું થાય એ પૂર્વે માન્ય મુખ્યમંત્રી ફક્ત 10 મિનિટ મને બોલવાની છૂટ આપે એમ કે જિગ્નેશભાઈ ખરેખર એવિડન્સ હોય ગૃહની અંદર ડોક્યુમેન્ટરી એવિડન્સીસ હું કચ્છના સૌરાષ્ટ્રના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના દક્ષિણ ગુજરાતના આપવા તૈયાર છું। એટલું મસ મોટું રાજ્યવ્યાપી કૌભાંડ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી। પણ ગાંધીનગરથી જ્યાં સુધી તમામ જિલ્લા કલેક્ટર તમામ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને તમામ ડીડીઓની સૂચના નહીં જાય કે આ બંધ કરી દો અને જેટલા પણ કસૂરવારો છે એમને જેલ ભેગા કરો ત્યાં સુધી આ કૌભાંડ ચાલતું રહેશે। બનાસકાંઠા જિલ્લાની અંદર 70-80% અમે બંધ કરાવી દીધું છે। વન બાય વન બધા લેવાના છીએ। વિપક્ષના તમામ ધારાસભ્યો, સત્તાધારી પક્ષના ધારાસભ્યો અને ગાંધીનગર જો આ મુદ્દે પક્ષ વિપક્ષના પક્ષ એક થઈ જાય તો 100% લાખો લોકોને રોજગારી મળે અને કૌભાંડનું પૂર્ણ વિરામ થઈ જાય। એક બહુ જ લિબરલ એસ્ટિમેટ મેં કરેલો હતો પણ સહેજે 250-300 કરોડનું કૌભાંડ છે। મારી પાસે ઓલરેડી લગભગ 27 ગામના ડોક્યુમેન્ટરી એવિડન્સ આવી ચુક્યા છે, જે કાયદાની અદાલતમાં હું એઝ એન એડવોકેટ વકીલ તરીકે પણ કહું છું કે હું સાબિત કરી શકું માણસો મૃત્યુ પામેલા છે, એમના પેમેન્ટ થયા। એક માણસ પાલનપુરની સબજેલમાં હતો એનું પેમેન્ટ થયું। એક માણસ શિક્ષક છે, એસઆરપીનો જવાબ છે અને એનું મનરેગામાં પેમેન્ટ થાય છે। 8, 9 અને 11 વર્ષના બાળકોના પેમેન્ટ થયા છે અને આ તમામ પેમેન્ટ ઉપર સહી એ તાલુકા વિકાસ અધિકારીની હોય છે અને એનો હપ્તો વાયા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગાંધીનગર પહોંચે છે।